રાજકોટ જેતપુર કોંગ્રેસ દ્વારા ડોક્ટરની ઘટને લઈને મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી. ચાર ડોક્ટરમાંથી માત્ર એક જ ડોક્ટર હાજર હોય છે. ઇમરજન્સી હોય તો ઓપીડી છોડી ડોક્ટરને ઇમરજન્સીમાં જવું પડે છે. જેતપુરમાં લોકપ્રિય ધારાસભ્ય જયેશ રાદડિયા જેતપુરની સરકારી હોસ્પિટલની મુલાકાત કરે અને જે ડોક્ટરની ખાલી જગ્યા હોય તેમાં ડોક્ટરની હુકમ કરે અને જેતપુરની જનતાની માંગ છે કે આ ઘટને પૂરી કરે. ગિરીશભાઈ રાણપરિયા, હું અહીંયા અમારા માજીને લઈને કમર અને ઘૂંટણના દુખાવા માટે આવેલો છું. તો ઓર્થોપેડિક ડૉક્ટરનું પૂછ્યું તો ઓર્થોપેડિક ડૉક્ટર જ નથી સિવિલ હોસ્પિટલમાં. એટલે અમારે ન છૂટકે કાં પ્રાઇવેટ અથવા રાજકોટ જૂનાગઢ જવું પડે અને એ પણ એમ્બ્યુલન્સ અથવા પ્રાઇવેટ વાહન બંધાવીને. એટલે ઉંમર પ્રમાણે જો અમારે એને હેરવવા ફેરવવા માટે બે ત્રણ જણા જોઈએ એટલે એ કોઈ સિચ્યુએશન નથી. અને અહીંયા કોઈ ડૉક્ટરે નથી. જેતપુર તાલુકા માટે ઓર્થોપેડિક ડૉક્ટર અને સ્ટાફની સુવિધા વધારવા માટે અમારા પબ્લિકની માંગ. રાજુભાઈ બખતરિયા સાહેબ, અહીંયા એક તો આંખના ડૉક્ટર નથી, એક્સરેના મશીન છે પણ એના કોઈ રેડિયોલિસ્ટ કે જે કહેવાય એ ડૉક્ટર નથી, ગાયનેક ડૉક્ટર નથી. ના છૂટકે સાહેબ, અમારે પ્રાઇવેટ દવાખાનામાં જવું પડે. ઓર્થોપેડિકના કોઈ ડૉક્ટર નથી. ઓર્થોપેડિક અને આંખના પેશન્ટ એવા કે આંખના પેશન્ટને પણ દોરવો પડે, ઓર્થોપેશન્ટને પણ દોરવો પડે. તો અને એમ્બ્યુલન્સ ઘણી વાર આપણે ફોન કરીએ, એમ્બ્યુલન્સ મોટું ગામ હોય, 1.5 લાખની વસ્તી હોય, આજુબાજુ ગામડાની વસ્તી હોય તો એમ્બ્યુલન્સનો અમારા સ્વ ખર્ચે પોતાના ખર્ચે જવું પડે છે. આ તો એવું હોય કે પ્રાઇવેટ દવાખાનાને લાભ મટાવવા માટે કદાચ ડૉક્ટરોની અછત પૂરી ન કરતા હોય. તો અમારી માગણી ને અમારી લાગણી એવી છે કે આ પરપ્રાંતિઓનો અહીંયા મજૂર લેબર જાજા છે, એ લોકોના હોય, નાના માણસોના હોય, જેતપુર તાલુકાના 51 ગામડાના હોય. તો આ એ ગ્રેડની હોસ્પિટલ છે, ટ્રોમા સેન્ટર છે, હોસ્પિટલમાં સુવિધા બધી અવેલેબલ છે પણ સ્ટાફ ડૉક્ટર નથી. તો વહેલા તકે ડૉક્ટરોની લાગણી ની માંગ પૂરી થાય એ મારી માગણી ને અમારી લાગણી છે. તો નાના માણસોને અમારે ખોટા ખર્ચામાંથી બચવું, ટાઈમમાંથી બચવું, બીજા માણસો હેરાન ન થાય એવી અમારી લાગણી છે. જેતપુરની અંદર 1 લાખની વસ્તી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની 1.5 લાખની વસ્તી, આની અત્યારે જેતપુરની અંદર એ ગ્રેડની હોસ્પિટલ આવેલ છે. આ હોસ્પિટલ ફક્ત એક ડૉક્ટરના ઉપર જ નિર્ભર છે. તો ડૉક્ટરોમાં ઓર્થોપેડિક ડૉક્ટર નથી, બાળકોના ડૉક્ટર નથી, સ્ત્રીરોગ નિષ્ણાંત નથી, રેડિયોલોજિસ્ટ નથી. તો આવી તમામ જગ્યાઓ જે ખાલી પડી છે એ પૂરવા માટે આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ છે. આ પહેલાં મારી જાણ મુજબ પત્રકાર સંઘ પણ પ્રતિક ઉપાસના દિવસના કરેલ હતા. હવે જો આ અંગે આગળ કાંઈ કાર્યવાહી કરવામાં નહીં, કારણ કે જેતપુરની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિત્વ નિર્ભર બની ગયા છે, એને નિર્ભરતંત્રમાંથી જાગવાની જરૂર છે. આજે ખોબલે ને ખોબલે ભારતીય જનતા પાર્ટીને લોકોએ મત આપ્યા છે. આજે પૂર્વ આરોગ્ય મંત્રી, આજે જેતપુરના જેતપુર વિસ્તારના સંસદ સભ્ય, તેમણે પણ જાગવાની જરૂર છે. તો મત લઈ અને ઘોર નિંદ્રામાં સૂતેલા લોકોને જગાડો અને આ પ્રજાએ પણ જાગવાની જરૂર છે. આટલી અમારી નમ્ર વિનંતી છે. જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી તમારું શું આયોજન? આગામી અમે ઉગ્ર આંદોલન કરશું. જરૂર પડીએ તો આમના ટુકપાસ પર બેસવું પડે તો હું બેસવા તૈયાર છું. એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક. છેલ્લા 7 વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી. પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ, રેસ્ક્યુ, આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે. પ્રવેશ લાયકાત 10-12 પાસ વિદ્યાર્થીઓ, તો આજે જ અવશ્ય મુલાકાત લો. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ. અમારું સરનામું નોંધી લેશો, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ.